31 डिसेम्बरे सोमवार आवतो होय धारो के पहली जान्युआरी सोमवार होय तो 31 डिसेम्बरे सोमवार आवतो होय छे तो हवे प्रकारना प्रश्न नी अंदर क्या तारीखे कयो वार हशे कोई पण वर्षनी कई तारीखे कयो वार हशे ए बाबत आपणे सूत्र तारवाना छे ए सूत्रनी आपणे थोड़ी बेसिक माहिती मेळवशुं अने ए वीडियोनी अंतनी अंदर आपणे ए सूत्र आधारित केटला दाखलाओ पण गणशुं जेथी तमने ए पाकुं थई जाय। मित्रों वीडियो ने छेले सुधी निहाळजो अने जो तमे पहेली ज वार आ चेनल पर आव्या होय तो चेनल सब्सक्राइब करजो अने बेल आइकन जरूरथी प्रेस करशो जेथी आवनारा एनएमएमएस ना तमाम डिटेल वीडियो नी नोटिफिकेशन तमने तमारा मोबाइल पर मळी रहे। आ पहेला पण आपणे आ चेनल पर एनएमएमएस ना डिटेल वीडियो मुकेला छे जेनी लिंक तमने डिस्क्रिप्शन मां मळी रहेशे ते आप सौ जरूरथी निहाळजो। धन्यवाद। तो चालो पण वीडियो नी शरूआत करीए। टॉपिक नंबर 9 કેલેન્ડર। દુનિયામાં વપરાતા વિભિન્ન કેલેન્ડરોમાં રોમન કેલેન્ડર વધુ પ્રચલિત અને મોટાભાગના દેશોએ અપનાવ્યું છે। પોપ ગ્રેગરીએ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 1 જાન્યુઆરી 1 થી આ કેલેન્ડરનો આરંભ કર્યો હતો। બધી જગ્યાએ આ કેલેન્ડર વપરાય છે। ભારતમાં ઈસવીસન પૂર્વે 57 13 જાન્યુઆરીએ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ વિક્રમ સંવતનો પ્રારંભ કરાવ્યો હતો। તો જો મિત્ર વિક્રમ સંવતનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 57 13 જાન્યુઆરીએ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ તેનો પ્રારંભ કરાવ્યો હતો। જ્યારે ઈસવીસન 78 સાલમાં એટલે કે ઈસવીસન શરૂ થયા પછી 78 સાલમાં કનિષ્કે શક સંવતનો પ્રારંભ કરાવ્યો જે શક સંવત તરીકે ઓળખાય છે। આપણે 22 માર્ચ 1957 થી શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર્યું છે। મિત્રો આ તારીખ પણ આપણે યાદ રાખીશું। હવે રોમન કેલેન્ડર વિશેની આપણે કેટલીક માહિતી જોઈશું અને કેટલાક નિયમો પણ આપણે આમાં જોઈશું જેથી કરીને આપણે પરીક્ષામાં જે પૂછે છે પ્રશ્નો એની આપણને સંપૂર્ણ માહિતી મળે। તો રોમન કેલેન્ડર 365 દિવસનું એટલે કે 52 સપ્તાહ + 1 દિવસનું હોય છે। દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે। લીપ વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસો હોય છે। સાધારણ વર્ષમાં ફેબ્રુઆરીના 28 દિવસ હોય છે। આ વર્ષમાં 365 દિવસ હોય છે। જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 366 દિવસ થાય છે। તો મિત્રો આપણે એ પણ યાદ રાખીશું। ત્રીજા નંબરનો મુદ્દો જોઈશું કે લીપ વર્ષ જાણવા માટે 4 વડે ભાગતા અને શતાબ્દી વર્ષને 400 વડે ભાગતા જો શેષ શૂન્ય આવે તો તે લીપ વર્ષ કહેવાય છે। જેમ કે 1982, 1996 અને 2000 વગેરે લીપ વર્ષ છે। તો મિત્રો આપણે યાદ રાખશું કે લીપ વર્ષ જાણવા માટે શું કરવું પડે? વર્ષને 4 વડે ભાગવું પડે, અથવા તો જો 100 વર્ષવાળું શતાબ્દીવાળું હોય તો એને આપણે 400 વડે ભાગવાનું છે। તો મિત્રો આ યાદ રાખીશું આપણે। ચોથું, સામાન્ય વર્ષમાં જે દિવસે વર્ષનો પ્રારંભ થાય તે જ દિવસે વર્ષનો અંત આવે છે। જો મિત્રો આપણે આ નવું જાણવા મળ્યું, જેમ કે 1 જાન્યુઆરી 2013ના રોજ મંગળવાર હોય તો 31 ડિસેમ્બર 2013ના રોજ પણ મંગળવાર જ આવે, એટલે 1 જાન્યુઆરી જે વાર હોય એ જ 31 ડિસેમ્બરે પણ એ જ વાર હોય। પણ આવું ક્યારે બને? જે સામાન્ય વર્ષ હોય તેમાં લીપ વર્ષ હોય ત્યારે તેવું બનશે નહીં। ત્યારે શું બનશે? ત્યારે એક દિવસ વધારે ગણવો પડશે, એવું આપણે આગળ જોઈશું। તો ચાલો જો લીપ વર્ષમાં જે દિવસે વર્ષનો પ્રારંભ થતો હોય તેના બીજા દિવસે વર્ષનો આખરી દિવસ હોય છે। તો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે ઝડપથી તેનો જવાબ આપી શકીએ। જેમ કે 1 જાન્યુઆરી 2012ના રોજ બુધવાર હોય તો 31 ડિસેમ્બર 2012ના રોજ ગુરુવાર થશે, બુધવાર નહીં હોય, કારણ કે ફેબ્રુઆરીના 29 દિવસ હશે એટલે 1 દિવસ વધારે થઈ જશે। ચાલો છઠ્ઠા નંબરનો મુદ્દો જોઈએ। સામાન્ય વર્ષમાં ચાલુ વર્ષની કોઈ તારીખ તેના પછીના વર્ષમાં જો લીપ વર્ષ ન હોય તો બીજા દિવસે આવે છે, જેમ કે 15 માર્ચ
2013 ના રોજ શુક્રવાર હોય તો 15 માર્ચ 2014 એટલે એના પછીનું વર્ષ તારીખ 15 માર્ચ જ છે તો એ દિવસે શુક્રવારની જગ્યાએ કયો વાર આવશે શનિવાર આવશે અને જો લીપ વર્ષ હોય તો બે દિવસ પછી આવે જેમ કે 1 જૂન 2011 ના રોજ ગુરુવાર હોય તો 1 જૂન 2012 ના રોજ શનિવાર આવે તો મિત્રો ખબર પડી ને આવું છે સાતમાનો પણ ટોપિક જોઈશું કે સામાન્ય વર્ષમાં ગાંધી નિર્વાણ દિન 30 જાન્યુઆરી ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબર અને નાતાલ 25 ડિસેમ્બર એક જ દિવસે આવે છે જેમ કે 30 જાન્યુઆરી 2014 સોમવાર છે તો 1 મે પણ સોમવાર થશે 2 ઓક્ટોબરે પણ સોમવાર થશે 25 ડિસેમ્બરે પણ સોમવાર થશે અને 2014ના રોજ પણ સોમવાર થશે 25 ડિસેમ્બર 2014ના રોજ તો મિત્રો જોયું આમાં આપણને નવું જાણવા મળ્યું ને કે ગાંધી નિર્વાણ દિન ગાંધી જયંતિ ગુજરાતનો સ્થાપના દિવસ અને નાતાલ આ બધું જ એક જ વારે હોય છે પણ સામાન્ય વર્ષમાં લીપ વર્ષમાં આવું બનશે નહીં તો ચલો 8મા નંબરનો મુદ્દો જોઈશું કે સામાન્ય વર્ષમાં બીજી તારીખો પણ આપણે યાદ રાખશું બીજા કયા કયા દિવસો છે જે એક જ દિવસે આવે છે તો સામાન્ય વર્ષમાં વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ અને સરદાર પટેલ જયંતિ 31 ઓક્ટોબર એ પણ એક જ દિવસે આવે છે એટલે એક જ વાર હોય છે જે દિવસે જે વાર 14 ફેબ્રુઆરી હશે એ જ 15 ઓગસ્ટે હશે અને સરદાર પટેલ જયંતિએ પણ એ જ વાર આવશે જો 14 ફેબ્રુઆરી 2011ના રોજ રવિવાર હોય તો 15 ઓગસ્ટ 2011 અને 31 ઓક્ટોબર 2011ના રોજ પણ રવિવાર જ આવશે તો મિત્રો આ તારીખો પણ આપણે યાદ રાખીશું જો ઝડપથી આપણને વિકલ્પની અંદર પૂછાયું હોય તો આપણે તેનો ઝડપથી જવાબ આપી દઈએ ચલો 9મા નંબરનો મુદ્દો જોઈશું 1 જાન્યુઆરી ઈસવીસન એકના દિવસે સોમવાર હતો એટલે 1 જાન્યુઆરી જ્યારે ઈસવીસન શરૂઆત થઈ ત્યારે 1લો દિવસ સોમવારનો હતો લીપ વર્ષમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે અને અંતિમ દિવસે એક જ દિવસ આવે જો આ લીપ વર્ષનું પણ આપણે યાદ રાખશું કે લીપ વર્ષમાં 1 ફેબ્રુઆરી જે દિવસ હોય એ જ 29 ફેબ્રુઆરીના દિવસે પણ એ જ દિવસ હોય આવું આપણે વોટ્સઅપ પર ઘણી વખત ફરતું જોયું છે કે આ વર્ષ મની બેંક છે કે આ વખતના ફેબ્રુઆરી મહિનાની અંદર 4 સોમવાર 4 મંગળવાર 4 બુધવાર એમ બધા જ વાર 4 વખત આવે છે તો આ મેસેજને તમે જેટલો ફોરવર્ડ કરો એટલો ફોરવર્ડ કરો અને આવા મેસેજ આવે છે તો મિત્રો આપણે તેમને સમજાય કે ફેબ્રુઆરીના 28 દિવસ હોય તો દરેક વાર એ 4 વખત જ આવવાનો છે ખાલી લીપ વર્ષ હોય ત્યારે જ આપણે અલગ થાય એટલે દરેક વર્ષ મની બેંક થઈ જાય એવું થયું ને તો મિત્રો હવે આપણને જાણકારી મળીને તો આવા પ્રકારના મેસેજ આપણે ફોરવર્ડ કરીશું નહીં અને બીજાને ફોરવર્ડ કરવા દઈશું પણ નહીં ચાલો આપણે 11મો મુદ્દો જોઈએ જે મહિનામાં 30 દિવસ હોય તે મહિનો શરૂ થયો હોય તેના પછીના દિવસે જ પૂરો થાય એટલે કે આપણે જો સોમવારે થયો હોય તો મંગળવારે પૂરો થાય છેલ્લો દિવસ કયો હોય મંગળવાર હોય જે મહિનામાં 31 દિવસ હોય તે મહિનો શરૂ થયો હોય તેના 2 દિવસ પછી પૂરો થાય એટલે સોમવારે જો શરૂ થયો હોય તો બુધવારે પૂરો થાય ચાલો 13મા નંબરનું જોઈશું કે 100 વર્ષમાં 24 લીપ વર્ષ હોય છે બરાબર ધ્યાન રાખજો 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય છે 24 લીપ વર્ષ હોય છે 400 વર્ષની અંદર 97 લીપ વર્ષ હોય છે અને સળંગ 1000 વર્ષની અંદર 242 લીપ વર્ષ આવે છે મિત્રો આ માહિતી પણ આપણે યાદ રાખીશું આ ક્યારેક આપણે ગણતરીમાં પણ હમણાં ઉપયોગમાં લઈશું દાખલામાં આનો પણ ઉપયોગમાં લેવાશે જે આ 100 વર્ષવાળું છે 97 લીપ વર્ષ છે તો કેટલા લીપ વર્ષ છે અને આપણે પણ સૂત્રની અંદર મૂકવાનું છે ચલો 14મા નંબરનું જોઈશું સામાન્ય વર્ષમાં નીચેના મહિનાનો પ્રારંભ એક સરખા દિવસે થાય છે જો સામાન્ય વર્ષમાં નીચેના મહિનાનો પ્રારંભ એક સરખા દિવસે થાય છે કયા કયા છે મહિના આપણે જોઈ લઈશું 1 ફેબ્રુઆરી માર્ચ નવેમ્બર એટલે ફેબ્રુઆરી માર્ચ અને નવેમ્બર એ બધા સરખા દિવસે શરૂઆત થાય છે જાન્યુઆરી ઓક્ટોબર એપ્રિલ અને જુલાઈ સપ્ટેમ્બર અને ડિસેમ્બર આ મહિનાઓનું જે કેલેન્ડર હશે એ સરખું હશે પણ ક્યારે સામાન્ય વર્ષમાં આ સરખું હશે નેક્સ્ટ 15મું સામાન્ય વર્ષમાં નીચેના મહિનાઓનો અંતિમ દિવસ સમાન હોય છે તો જો આ બધા જ મહિનાનો અંતિમ દિવસ પણ સમાન હોય છે જાન્યુઆરી ફેબ્રુઆરી ઓક્ટોબર
मार्च जून एप्रिल डिसेम्बर ऑगस्ट नवेम्बर अंतिम दिवस सामन हो सामान्य वर्ष में जैसे लीप वर्ष में शू नीचे महीना प्रथम दिवस सामन हो लीप वर्ष अंदर आ महीना प्रथम दिवस सामन हो जान्युआरी एप्रिल जुलाई फेब्रुआरी ऑगस्ट मार्च नवेम्बर ने सप्टेम्बर डिसेम्बर मित्रों अपने आ बदाज महीनाओं ने याद रखा प्रयत्न करशू अने आज बड़ी डिटेल में चर्चा करे एने अपने सरस रीते एक नोटबुक में लखी और तैयार करने प्रयत्न करीशू जेथी तैयार थी जाए तो अपने झड़प थी याद रही जाए। चलो सत्तर में रहीशू। कोईपण शताब्दी वर्षनो अंतिम दिवस मंगलवार गुरुवार के शनिवार न हो सके आ खास जोजो कोईपण शताब्दी वर्षनो अंतिम दिवस मंगलवार गुरुवार के शनिवार तो क्यारेय न हो सके। तो मित्रों आवा टूंका प्रश्न पर पूछाई सके। अठारमू सामान्य केलेंडरवाळू लीप वर्ष 28 वर्ष पछी आवे छे। जो एक सामान केलेंडरवाळू लीप वर्ष 28 वर्ष पछी आवे एटले के 29 फेब्रुआरी 2012 रोज जो शुक्रवार हो तो 29 फेब्रुआरी 2040 ना रोज शुक्रवार आवशे ते पहेला क्यारे पण 29 फेब्रुआरी शुक्रवार आवशे। ओगणीसमू फरीथी केलेंडरनो उपयोग केटला वर्षे थई शके तो आपेल वर्ष लीप वर्ष छे के केम ते चकासो। आव प्रश्न पूछी सके छे के उदाहरण 2005 नो केलेंडर फरीथी कया वर्षे उपयोग में लई शकाय तो 2005 लीप वर्ष नथी ए आपणे पहेला चेक कर लीधुं पछी आपणे एने आगळ जोईए केवी रीते गणाय छे के पहली जान्युआरी 2005 ना रोज जे दिवस हतो ते ज दिवसथी वर्षनी शरूआत थती होय छे ते वर्ष तेज वर्ष माटे केलेंडर वापरी शकाय एटले 2005 में पहली जान्युआरी 2005 रोज शुरुआत थी ए वर्ष माटे आपणे वापरी शकाय। पछी आपणे शुं गणवुं पड़े एना माटे विषम दिवसोनी संख्या शोधवी पड़े तो विषम दिवसो अहींया जो केवी रीते कर्युं छे कि विषम दिवसोनी संख्या 2005 में केवुं हशे पहली जान्युआरी। तो मित्रों विषम दिवस केवी रीते शोधी शकाय तो जे वर्षना कुल दिवसो होय एने 7 वडे भागीए तो आपणने विषम दिवसनी संख्या मळे। तो 2005 आवुं क्यारे ज्यारे लीप वर्ष हशे त्यारे आपणे जवाब 2 मळशे अने लीप वर्ष नहीं होय त्यारे विषम दिवस 1 हशे। तो 2005 लीप वर्ष नथी माटे पहेली जान्युआरी 1 ना रोज धारो के सोमवार होय 2005 ने 1 विषम दिवस बतावे बराबर। 2006 में पण 1 विषम दिवस छे एटले जान्युआरी 1 ना रोज धारो के मंगळवार थशे 1 विषम दिवस होय एटले 1 दिवस वधी जाय बराबर छे। 2007 नी अंदर पण 1 विषम दिवस छे एटले मंगळवार नी जग्याए बुधवारे चालू थशे पहेली जान्युआरी बराबर। ए रीते 2008 नी अंदर 2 विषम दिवस छे एटले पहेली जान्युआरी ना रोज कयो वार थशे 2 दिवस वधारे एटले पछी गुरु अने એટલે પેલો 2007-વાળું ઉમેરશું ને એક એટલે બુધથી ગુરુ આવશે। હવે 2009-ની અંદર એની અંદર 2 દિવસ ઉમેરાશે તો ગુરુ પછી શુક્ર અને શનિવાર એટલે પહેલી જાન્યુઆરી કયું હશે શનિવાર હશે। પહેલી જાન્યુઆરી 2009-ના દિવસે શનિવાર હશે કેમ કે 2008 એ કેવું છે લીપ વર્ષ છે એટલે વિષમ દિવસોની સંખ્યા 2 થઈ જાય છે એમાં। જ્યારે 2010-ની અંદર શું થશે 1 જ એટલે શનિવારથી રવિવાર થશે અને 2011-ની અંદર શું થશે સોમવાર આવશે। એટલે આપણે 2005-નું જે કેલેન્ડર હતું જાન્યુઆરી 1 સોમવાર એ આપણે 2011-માં પહેલી જાન્યુઆરી સોમવાર હશે એટલે ત્યારે આપણે વાપરી શકીશું એટલે 2005-નું કેલેન્ડર 2011-માં વાપરી શકાય। જોયું મિત્રો ખબર પડી કેટલા વર્ષ પછી આપણે વાપરી શક્યા આમાં 6 વર્ષ પછી આપણે વાપરી શકીએ કારણ કે 2008 એક લીપ વર્ષ આવ્યું હતું વચ્ચે એટલા માટે। નેક્સ્ટ 20મું જોઈ લઈએ આપણે એક સામાન્ય વર્ષમાં આગળ જવા માટે 1 દિવસ આગળ અને 1 વર્ષ પાછળ જવા માટે 1 દિવસ પાછળ જવું પડે એટલે જો સામાન્ય વર્ષ હોય ત્યારે શું કરવું પડે 1 વર્ષ જ્યારે આપણે પૂછાયું તો 1 વર્ષ આગળ જવાનું હોય ત્યારે 1 દિવસ આગળ જવું પડે અને 1 વર્ષ પાછળ જવાનું હોય ત્યારે 1 દિવસ પાછળ જવું પડે। જેમ કે 14મી માર્ચ આ પ્રશ્ન જોઈશું તો આપણને ઝડપથી ખ્યાલ આવશે। જો 14મી માર્ચ 2014ના રોજ મંગળવાર હોય તો 14 માર્ચ 2013ના રોજ કયો વાર હશે તો જો 14 હતું અને 13 કર્યું એક આખું વર્ષ ઘટાડવામાં આવે છે તારીખ એની એ છે તો મંગળવારની જગ્યાએ 1 દિવસ આગળ એટલે સોમવાર થશે અને 14 માર્ચ 2015ના દિવસે કયો વાર હશે તો મંગળવારની જગ્યાએ બુધવાર થશે એટલે 1 વાર આગળ જશે। તો મિત્રો આ માહિતી આપણે યાદ રાખીશું જેથી આપણે ઝડપથી પરીક્ષાના પ્રશ્નનો જવાબ લખી શકીએ। 21મું કયા દિવસે કયો વાર આવશે તે નક્કી કરવા માટે વિષમ દિવસ નક્કી કરવો પડે। અત્યારે જ આપણે જે વિષમ દિવસ તો નક્કી કરવા માટે આપણે શું કરવું પડે કે વર્ષના કુલ દિવસો છે અને 7 વડે ભાગતા જે શેષ આવે તેને વિષમ દિવસ કહે છે। તો અહીંયા પણ આપ્યું છે કે કયા દિવસે કયો વાર આવશે તે નક્કી
કરવા માટે વિષમ દિવસ નક્કી કરો, વિષમ દિવસો નક્કી કરવા માટે દિવસોને 7 વડે ભાગતા જે શેષ આવે તેને વિષમ દિવસ કહે છે. જો શૂન્ય શેષ આવે તો તે તારીખે તે જ દિવસ આવે, તે વખતે વિષમ દિવસ હોય નહીં. બરાબર છે. 21મું થયું. હવે આપણે 22મું તો જોઈશું કે કોઈ પણ વર્ષની કોઈ દિવસ નક્કી કરવો, તો આ ખૂબ જ મહત્વનો અને છેલ્લો ટોપિક છે કે કોઈ પણ વર્ષનો કોઈ દિવસ નક્કી કરવો હોય તો આપણે કેટલાક સોપાનો અનુસરવા પડશે અને એના આધારે આપણે દાખલો ગણીશું. આગળ ઉદાહરણમાં આપણે સમજાવશું દાખલો, પણ એ પહેલાં આપણે એ દાખલો ગણવા માટે કેટલાક કોડ યાદ રાખવા પડશે, જે અહીંયા કોડ આપેલા છે કે કોઈ પણ વર્ષનો કોઈ દિવસ નક્કી કરવા માટે. સોપાન નંબર 1, કે દરેક મહિનાનો કોડ યાદ રાખો. તો આપણે આ દરેક મહિનાનો કોડ તો યાદ રાખવો જ પડશે. હવે એમાં બે પ્રકાર છે, સામાન્ય વર્ષ અને લીપ વર્ષ હોય ત્યારે કોડ બદલાઈ જાય છે, પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી બેના જ લીપ વર્ષના કોડ બદલાય છે, બાકી બધા જ કોડ સરખા છે. બરાબર. તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બધાના કોડ અહીંયા આપ્યા છે, એ આપણે કોડ લખી લઈશું અને મોઢે કરી લઈશું, જેથી કરીને આગળ જે દાખલા ગણાવીએ તેની અંદર મહિનાનો કોડ લખવાનો આવે ત્યારે આપણે આ કોડ લખી શકીએ. તો જોઈ લઈએ, પણ એમાં ખાસ આપણે લીપ વર્ષ માટે જાન્યુઆરી ફેબ્રુઆરીનો કોડ અલગ થશે, બાકીના બધા જ વર્ષો માટે સામાન્ય હોય અથવા લીપ હોય એ બધા મહિનાઓ માટે કોડ સરખો થશે, આ જ રહેશે. તો જાન્યુઆરીનો કોડ છે 1, ફેબ્રુઆરીનો 4, માર્ચનો 4, એપ્રિલનો 0, મેનો 2, જૂનનો 5, જુલાઈનો 0, ઓગસ્ટનો 3, સપ્ટેમ્બરનો 6, ઓક્ટોબરનો 1, નવેમ્બરનો 4 અને ડિસેમ્બરનો 6. નોંધ અહીં લખી છે એ હમણાં આપણે ઉપર ચર્ચા કરીએ, લીપ વર્ષમાં માત્ર જાન્યુઆરી ફેબ્રુઆરીના જ કોડ બદલાય છે, બાકીના કોઈ મહિનાના કોડ બદલાતા નથી. તો મિત્રો, આપણે આ કોડ તૈયાર કરી દઈશું અને હવે આ કોડ આપણે તૈયાર કરી લીધા બાદ સોપાન નંબર 2 પર આવીએ. તો શતાબ્દી વર્ષનો કોડ યાદ રાખો. તો આપણે હમણાં મહિનાનો કોડ યાદ રાખીએ, એવી રીતે શતાબ્દીનો પણ કોડ આપણે યાદ રાખીશું, એનો પણ આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે. તો શૂન્યથી 99 શેષ હોય તો -1 કોડ થશે, 100 શેષ હોય તો 4, 200 શેષ હોય તો 0 અને 0 શેષ હોય તો 6. આ પણ કોડ આપણે યાદ રાખી લેવાના છે. સોપાન નંબર 3, કે દિવસના કોડ યાદ રાખો, એટલે કે વારના કોડ યાદ રાખવા. રવિવાર માટે 1, સોમવાર માટે 2, મંગળવાર માટે 3, બુધવાર માટે 4, ગુરુવાર માટે 5, શુક્રવાર માટે 6 અને શનિવાર માટે 0. આ તો એકદમ સહેલું છે, આપણને એકદમ ઝડપથી યાદ રહી જશે. હવે સોપાન નંબર 4, કે સંબંધિત કોડને દિવસ નક્કી કરવાના નીચેના સૂત્રમાં ગોઠવો. તો આ બધા જે આપણે કોડ યાદ રાખ્યા એ આપણને જે તારીખ પૂછી હોય એ પ્રમાણે આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકીશું તો આપણને જવાબ મળી જશે કે કઈ તારીખે કયો વાર હતો. આપણે આગળ દાખલા જોઈશું તો તમને ઝડપથી આ સૂત્રનો ઉપયોગ કરવાની ખબર પડશે. તો મિત્રો, આપણે 3 વસ્તુ કરવાની છે કે મહિનાનો કોડ, શતાબ્દીનો કોડ અને દિવસનો કોડ. દિવસનો કોડ તો યાદ રહી જાય એવો છે. આ ત્રણેય કોડ તૈયાર કરી આ સૂત્ર પણ તૈયાર કરી દઈશું, જેથી કરીને પરીક્ષામાં આપણને કોઈ પણ તારીખનો કોઈ પણ વાર પૂછવામાં આવે તો આગળના નિયમોની અંદર જે સમાવતું નથી એ બધા જ તારીખો આપણે આ રીતે પણ શોધી શકીએ છીએ. પણ આગળના નિયમો તો આપણે યાદ રાખીશું જ અને સાથે સાથે આ સૂત્ર પણ યાદ રાખીશું. ચલો આપણે આ સૂત્રની મદદથી આગળના દાખલા ગણીએ. સૂત્ર જોઈ લઈએ, તારીખ વત્તા માસ વત્તા એટલે માસનો કોડ, શતાબ્દીનો કોડ વત્તા વર્ષ, જે વર્ષ આપણે પૂછ્યું હોય તે, અને છેલ્લે કે એ વર્ષ સુધી એ શતાબ્દીમાં કેટલા લીપ વર્ષ આવે છે એ લીપ વર્ષ પણ આપણે યાદ રાખશું અથવા તો ગણતરી કરી લઈશું, એને લીપ વર્ષની તો ગણતરી કરી લઈશું. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણો જોઈએ. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હતો? તો સૂત્ર છે તારીખ વત્તા માસ નો કોડ વત્તા શતાબ્દી વત્તા વર્ષ અને કેટલા લીપ વર્ષ છે તે. તો આપણે જોઈશું તારીખ કઈ છે આપણે, 26 માર્ચ નો કોડ છે, જાન્યુઆરી નો 1, શતાબ્દી નો કોડ છે 0, વર્ષ આપણું છે 1950 આવશે અને 1950 સુધીમાં લીપ વર્ષ કેટલા છે? તો 12 લીપ વર્ષ છે શતાબ્દી ની અંદર અને છેદમાં આવશે 7. તો આનું સાદુરૂપ આપતાનો સરવાળો નિવેશી થાય છે, ભાગ્યા 7 અને ભાગાકાર બતાવ્યું છે 7 × 7 અને છેલ્લે આપણને શેષ કેટલી મળે છે? 5 મળે છે. માટે શેષ 5 હોવાથી રવિવારનો 0, રવિવારનો 1, સોમવારનો 2, મંગળવારનો 3, બુધવારનો 4 અને ગુરુવારનો આવશે 5. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 6 ડિસેમ્બર 1992 ના રોજ કયો વાર હશે? તો આ સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકેલી છે. 6 ડિસેમ્બર તારીખ છે, ડિસેમ્બરનો કોડ છે, મહિનાનો કોડ 6 છે,
અને શતાબ્દીનો કોડ શૂન્ય છે, આપણે વર્ષ 1992 એટલે 92 લખેલા છે, અને ત્યાં સુધીમાં એ શતાબ્દીના જે લીપ વર્ષ છે એ 23 લીપ વર્ષ 1992 સુધીના છે તે લખેલા છે, છેદમાં 7 મૂકેલા છે. આનું આપણે સરવાળો કરતા 127 થાય છે, 127 ભાગ્યા 7 કરતા એ ભાગાકાર બતાવે છે, એ ભાગાકારમાં શેષ છેલ્લે 1 વધે છે, તો 1 વધે છે તો 1 નો શું આવે છે, રવિવાર આવે છે. નેક્સ્ટ બીજું એના પછી ત્રીજું ઉદાહરણ જોઈએ કે 15 ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હતો, તો એના માટે શું કરશું, તારીખ લખશું આ સૂત્ર પ્રમાણે, શું કરશું, પહેલા તારીખ આવશે, પછી માસનો કોડ 8 આવશે, શતાબ્દીનો કોડ 0 છે, અને વર્ષ 1947 એટલે 47 આવશે, અને 1947 સુધી 11 લીપ વર્ષ એ શતાબ્દીમાં થઈ ગયા છે, અને છેદમાં 7 કરીશું. આનો આપણે સરવાળો કરીશું તો 76 થશે, છેદમાં 7, આપણે એનું સાદું રૂપ આપતા 76 ભાગ્યા 7, તો 7 10 70, અને 6 શેષ વધે છે, તો 6 શેષ વધે છે, 6 હોવાથી શું હશે, શુક્રવાર આવશે. ચાલો મિત્રો ઉદાહરણ નંબર 4 જોઈએ. જો 1 જાન્યુઆરી 2008 ના રોજ શુક્રવાર હોય તો 31 ડિસેમ્બર 2008 ના રોજ કયો વાર હશે? તો આમ તો મિત્રો જે 1 જાન્યુઆરી વાર હોય એ જ 31 ડિસેમ્બરે વાર હોય, પણ 2008 છે એટલે આપણે લીપ વર્ષનું ચેક કરશું. તો 2008 શું છે, લીપ વર્ષ છે, માટે વર્ષની શરૂઆત અને અંતનો દિવસ એક જ વાર હોય છે, પરંતુ લીપ વર્ષ હોવાથી વર્ષનો છેલ્લો દિવસ એક દિવસ આગળ થશે, એટલે કે શુક્રવાર હતો એટલે શનિવાર થશે. જો લીપ વર્ષ ના હોત તો વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ સરખો જ થાય. એટલે મિત્રો આ ભૂલ નહીં કરવાની, આપણે પહેલાં વર્ષને લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરી લેવાનું. જો લીપ વર્ષ ના હોય તો આપણે 1 જાન્યુઆરી જે વાર હોય એ જ 31 ડિસેમ્બરે હોય, પરંતુ લીપ વર્ષ હોય તો એક દિવસ અગાડી હોય. ચાલો ઉદાહરણ નંબર 5, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો આપણે શું કરશું કે આ દરેકને 4 વડે ભાગી જોઈશું, જો શેષ શૂન્ય હોય તો એ લીપ વર્ષ થાય, અને જે આ 1900 વાળું છે ને એને આપણે 400 વડે ભાગીશું તો એ લીપ વર્ષ, જો 400 વડે નહીં ભગાય તો આપણે લીપ વર્ષ કહીશું. તો જોઈએ, ચલો તો જવાબ સી છે 1900. જો બંને જો વર્ષને અંતે 2 શૂન્ય હોય તો તે વર્ષને લીપ વર્ષ મેળવવા માટે 400 વડે ભાગવું પડે, તો 1900ને આપણે 400 વડે નિઃશેષ ભાગી શકાતું નથી. જો તમે ભૂલથી 1900ને 4 વડે ભાગશો તો નિઃશેષ ભાગી શકાશે, અને આપણે કન્ફ્યુઝ થઈશું કે આ 4 જે છે બધાને 4 વડે ભાગી શકાય છે માટે બધા લીપ વર્ષ છે, ના, પણ જે 2 મહિનાવાળું છે એટલે શતાબ્દીનો છેલ્લો વર્ષ હોય એને આપણે 400 વડે ભાગીએ તો તેને લીપ વર્ષ કહેવાય, નહીં તો એના ફેબ્રુઆરી મહિના દિવસ કેટલા હોય, 28 હોય. તો મિત્રો જો આપણે નવું જાણવા મળ્યું ને. ચલો છઠ્ઠું, 15 ઓગસ્ટ 2009 ગુરુવાર હોય તો સરદાર પટેલ જયંતિ કયા વારે આવે? જો મિત્રો હમણાં આગળ આપણે મુદ્દામાં ચર્ચા કરી જ છે કે 15 ઓગસ્ટે જે વાર હોય એ જ દિવસે સરદાર પટેલ જયંતિનો હોય, પણ હા લીપ વર્ષ ના હોવું જોઈએ, 2009 શું છે, લીપ વર્ષ છે તો નથી, તો કયો વાર આવશે, ગુરુવાર જ આવશે. તો સરદાર પટેલ જયંતિ અને 31 ઓક્ટોબર, 15 ઓગસ્ટ 31 ઓક્ટોબરને એક જ વારે આવે છે. ચલો 7મા નંબરનું, 2 ઓક્ટોબર 2007 રોજ શનિવાર હોય તો 2 ઓક્ટોબર 2008 રોજ કયો વાર હશે? તો સોમવાર હશે. કેમ મિત્રો સોમવાર હશે? કારણ કે વર્ષના 365 દિવસ હોય છે, અને તેમાં બીજા વર્ષે કેટલા અઠવાડિયા, 52 અઠવાડિયા, અને એક દિવસ પ્રમાણે પછીનો દિવસ આવે, પરંતુ 2008 જે આવે છે એ કેવું છે, લીપ વર્ષ છે, એટલે 52 અઠવાડિયા વત્તા બીજા 2 દિવસ આપણે ઉમેરીશું, અને એટલે આપણે શું કરીશું, શનિવાર અને 2 દિવસ એટલે સોમવાર આવશે. 2008 એ લીપ વર્ષ હોવાના કારણે, જો એ લીપ વર્ષ ના હોતું તો રવિવાર આવતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ, આવતીકાલ પછીના દિવસે નાતાલ છે તો આજે સોમવાર હોય તો નવા વર્ષના પહેલા દિવસે કયો વાર હશે? તો મિત્રો આના માટે આપણે શું કરશું કે નાતાલ 25 ડિસેમ્બરે આવે છે, નાતાલ 25 ડિસેમ્બર છે અને આજે 23 ડિસેમ્બર સોમવાર છે, તો 1 જાન્યુઆરીને 23 ડિસેમ્બર બાદ કરીશું તો 9 દિવસ બાકી છે, એટલે 1 અઠવાડિયું વત્તા 2 દિવસ એટલે 1 જાન્યુઆરીએ બુધવાર આવશે. નેક્સ્ટ, દક્ષાનો જન્મ 1972 ફેબ્રુઆરીની છેલ્લી તારીખે થયો હતો, તો તેણે ફેબ્રુઆરી 2010 સુધીમાં કેટલા જન્મદિવસ ઉજવ્યા હશે? તો મિત્રો આના માટે આપણે જવાબ જોઈશું કે કેવી રીતે ગણ્યું છે કે 1942 એ
1972 એ લીપ વર્ષ હોવાથી જન્મ તારીખ 19/2/1972 છે, તેથી જન્મ તારીખ દર 4 વર્ષે આવશે. તો 2010-1972 કરીશું એટલે ટોટલ 38 વર્ષ, અને 38 ભાગે આપણે 4 કરીશું એટલે આપણે 9.2 આવશે, એટલે કે એ કેટલા ઉજવશે, 9 જન્મ દિવસ ઉજવશે. 11મું જોઈશું કે 1 જાન્યુઆરી 2001 રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 રોજ કયો વાર આવે. તો મિત્રો અહીંયા 10 વર્ષનો સમયગાળો છે એટલે આપણે બાદબાકી કરીશું કે 2010-2001 એટલે કે 9 વર્ષ જેટલો સમયગાળો છે. હવે 365 દિવસો છે અને 9 વર્ષ છે એટલે બંનેનો ગુણાકાર કરશું, 365×9 પ્લસ આની અંદર આપણે પહેલા 2 દિવસો, 2 વર લીપ વર્ષ આવશે એના પણ 2 દિવસ ઉમેરશું એટલે 3285 દિવસ આમ થાય, પણ 2 દિવસ ઉમેરશું એટલે 3287 દિવસ થશે. એને આપણે 7 વડે ભાગાકાર કરશું તો આપણને અહીં બાજુમાં ભાગાકાર બતાવે છે તો એનો જવાબમાં શેષ 4 આવે છે, એટલે વધારાના દિવસો 4 ઉમેરાશે. એટલે આપણે હમણાં કયો વાર આવે છે, શનિવાર આવે છે, તો પહેલો કયો વાર આવશે, ચોથો દિવસ કયો હશે, શનિવાર પછી રવિ સોમ મંગળ બુધ, તો કયો હશે, બુધવાર હશે. તો ચાલો મિત્રો આપણે હમણાં અહીંયા જે કંઈ પણ નિયમો શીખ્યા અને જે પણ દાખલા આપણે ગણેલા જોયા તેના આધારે એક નાનકડી ક્વિઝનું આયોજન કરેલું છે. તો એ ક્વિઝના પ્રશ્નો વાંચી તેના જવાબ તમે આવડતા હોય તો તેને તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો મિત્રો જો અહીંયા ક્વિઝના પ્રશ્નો આપેલા છે એ તમારે બરાબર વાંચો, નીચે વિકલ્પો પણ આપ્યા છે તે વાંચી અને જે સાચો જવાબ આવતો હોય તેને તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાની છે. તો જુઓ મિત્રો 10 જેટલા પ્રશ્નો છે, અને મિત્રો હજી પણ તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન મળી રહે. આ પહેલાં પણ આપણે ચેનલ પર ઘણા NMMSને લગતા ડિટેલ વિડીયો મૂકેલા છે તે આપ નિહાળશો. ધન્યવાદ.